હવે વાત કરીએ અમદાવાદની. અમદાવાદની શ્રેય હોસ્પિટલ બની મોતની હોસ્પિટલ. શ્રેય હોસ્પિટલમાં મોડી રાત્રે આગ, 8 દર્દીઓના મોત. અમદાવાદની શ્રેય ખાનગી કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે લાગી ભીષણ આગ, 8 દર્દીઓના મોત. આ હોસ્પિટલમાં કોઈ જ ફાયર સેફ્ટી ન હતી. આ ગોઝારી ઘટનામાં 5 પુરુષ અને 3 મહિલા દર્દીઓ આઈસીયુમાં જ બળીને ભળતું થઈ ગયા છે. અમદાવાદના નવરંગપુરાની શ્રેય હોસ્પિટલમાં ભીષણ આગ લાગી હતી. ખાનગી કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાથી 8 દર્દીઓના મોત નિપજ્યા છે. આઈસીયુમાં દાખલ 8 દર્દીઓના આગના કારણે મૃત્યુ નિપજ્યા છે. પ્રાથમિક માહિતી પ્રમાણે આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું જાણવા મળી રહેલ છે. હાલ આ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 35 દર્દીઓને એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાત્રે આશરે 3 વાગે આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે. ફાયર વિભાગની 8 ગાડીઓ, અંદાજે 10 એમ્બ્યુલન્સ રાત્રે ઘટનાસ્થળે જ હાજર હતી. હાલ મૃતદેહોને પીએમ માટે ખસેડવામાં આવી રહ્યા છે. પરિવારજનોને ઘટના અંગે અને સાચી માહિતી નહીં આપી રહ્યાનો લગાવ્યો આક્ષેપ. આરોગ્ય સચિવ જયંતિ રવિ હોસ્પિટલ પહોંચ્યા. પીએમ મોદીએ હોસ્પિટલની ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું. વિજય રૂપાણી સાથે વાત કરી ઘટનાની માહિતી મેળવી હતી. વિશાલ રાજપૂત, ZSTV, અમદાવાદ. કોરોના ટ્રીટમેન્ટ કે લીએ ઓર અચાનક સે આગ લગતે હી 8 લોગો મે સે 7 લોગો કી સફોકેશન સે મોત હુઈ હૈ ઓર એક બર્ન ઇન્જરીસ કી વજહ સે હુઈ હૈ. પ્રાથમિક કારણ ક્યા હૈ ફાયર કા, વો FSL ટીમ અભી સેમ્પલ લેકે અપના રિપોર્ટ દેગી. પોલીસ ને અભી એક્સિડેન્ટલ ડેથ કે તરીકે સે કેસ રજિસ્ટર ક્યા હૈ ઓર આગે કી કાર્યવાહી ચાલુ હૈ. સર બાકી કે લોગો કો જાણકારી નહીં મિલ પા રહી હૈ ઉનકે પેશન્ટ્સ કી, ક્યુંકી યહાં પે અફરા તફરી કા માહોલ હૈ, લોગ જો હૈ ચિંતિત હૈ, ઉનકે જો રિલેટિવ્સ હૈ વો. ફાયર સેફ્ટી ફાયર ડિપાર્ટમેન્ટ ભી હાજર હૈ, ઇસલિયે જો ભી કમ્પ્લાયન્સ રિપોર્ટ યે જો ભી ઇન્સ્ટ્રુમેન્ટ્સ યે વો સબ અભી જો બોડી કા ઇન્ક્વેસ્ટ ઓર વો સબ ચાલુ હૈ. ઓર ઉસકે બાદ ફાયર ડિપાર્ટમેન્ટ ઓર ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ અંદર જાયેગા, ક્યુંકી કોરોના વોર્ડ હૈ ઇસલિયે સેનિટાઇઝ ભી કરના પડેગા. ઉસકે બાદ ઉનકે કાર્યવાહી શરૂ હોગી. પોલીસ ને અપની કાર્યવાહી શરૂ કર દી હૈ. એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ ફાઇલ કરતે રજિસ્ટર કરકે કાર્યવાહી ચાલુ કરી. નહીં વો અબ ફાયર ડિપાર્ટમેન્ટ કા જો રિપોર્ટ આયેગા ઉસકે ઉપર સે પતા લગેગા. સર ખાસ કરકે જો પેશન્ટ્સ કે રિલેટિવ્સ હૈ યહાં પે આ રહે હૈ ઉનકો જાણકારી નહીં મિલ પા રહી હૈ. એક્ચ્યુઅલી વો હોસ્પિટલ ઓથોરિટી સે ઇન્ફોર્મ કરને કો આ રહા હૈ. ઇવન કોર્પોરેશન કી ટીમ ભી ઇન્ફોર્મ કર રહી હૈ ધીરે ધીરે, જૈસે જૈસે સમય ઉનકો મિલ રહા હૈ ઓર સબકો પતા લગ ગયા હૈ અભી તક. FSL ઓર ફોરેન્સ ફાયર ડિપાર્ટમેન્ટ કા જો ભી રિપોર્ટ આયેગા ઓર લાપરવાહી ધ્યાન પે આયેગી તો હમ FIR રજિસ્ટર કરેંગે એઝ પર ધ ઇન્ડિયન પેનલ કોડ. અભી હમ યહાં કે જો લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન હૈ ઓર જો બોડી આઈડેન્ટિફિકેશન ઓર ઇન્ક્વેસ્ટ જો હમારા કાર્યવાહી હૈ વો શરૂ કર રહે હૈ. હમ બાદ મેં લેટર ઓન વી વુડ બી ઇન્ટ્રોગેટિંગ ઓર મીન્સ આસ્કિંગ ધી ઓથોરિટીઝ.